આપ એક બોલન સવાત સલવાત થી આપણા પ્રમુખ સાહેબ આ છે ક્યાંના ક્યાંના આખા દુનિયાના ખોજાના પ્રમુખ છે અને આ આખા આફ્રિકના પ્રમુખ છે આપણા બધાની સલામત આ આ ઓલા બોલાઈ ગયા હા હા જમીભાઈ તમારા આ બધાની સલામતી માટે ને ખાસ કરીને મુલ્લા અકબરની ને અસ્તાફની બધાની સલામતી માટે બુલંદ અવાજ સાથે મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવાત મોહમ્મદ વાલે الرحمن الرحيم اللهم كل وليك هدني الحسن سلواتك عليهم وعلى آبائهم في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا هل تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين اللهم صل على محمد واجب فرجهم يا مهدي يا مهدي يا مهدي يا يا مهدي يا مهدي يا مهدي يا مهدي يا مهدي يا مهدي سنتے جب آپ آئیں گے سنتے جب آپ آئیں گے غیبت کا پردہ اٹھائیں گے أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج محترم ورلد فيدريشن نا پرمخ صاحب افريكا فيدريشن نا مانوانتا پرمخ صاحب ياكسير نا ماني پرمخ صاحب اكا اسيان ستانيك جماعت نبي مانوانتا پرمخ صاحب حاضرين મેમ્બરો સીએસએમના મેમ્બરો મારા બુઝુર્ગો સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહ વ બરકાતુ આપણા આજે હુસેની મદરેસા તરફથી હું તમારો આવકાર કરું છું ન ફક્ત મારા તરફથી પણ મારા સ્ટાફ તરફથી મદરેસાના મુઅલ્લિમો તરફથી આપણા પ્યારા બચ્ચાઓ તરફથી તમને ઘણી ઘણી દિલી દુઆઓની સાથ ભલે પધાર્યા કહીએ છીએ અને પ્રમુખ સાહેબ અમારા માટે એક ખુશીનું કારણ બને છે જ્યારે કોમના લીડરો મદરેસામાં આવી પોતાનો થોડો ટેમ ભોગ આપી ને અમારા સુધી આ બચ્ચાઓને પ્રોત્સાહન આપવાની પોતે હાજરી આપે છે એક જાતનું અમારા માટે અંકુરાજમાં છે એક હિંમતનું કામ છે એક સાથ અને સહકાર જેવું છે બલ્કે પેરેન્ટ્સને ખબર પડે આપણા મુઅલ્લિમોને ખબર પડે તો એ લોકોને અહેસાસ થાય કે નહીં કોમના લીડરોની નજરમાં આ મદરેસાની કંઈ વેલ્યુ છે કદરદાની છે તો હું તમારો શુક્રગુજાર છું કે ખરેખર તમે પોતાના ટેમ અમૂલ્ય ટેમનો ભોગ આપી અમારા સુધી હાજરી ટૂંકમાં હું એક નાનો ચિતાર આપી દઉં અને પછી ઇન્શાલ્લાહ તમને તમને આ માઇક આપીશ આપણો આ મદરેસો જે તમે જોયા છો આ ફક્ત
ચાર જ ક્લાસના અહીંયા તાલીબે ઇલ્મ છે અત્યારે તમારા સાથે. આપણા મદ્રેસાની અંદર અસેન્દેનીમાં 12 ક્લાસરૂમ ચાલે છે, જે 4 વર્ષથી લઈ કદાચ તમે નહીં સમજો માતેરને પણ નર્સરી સમજશો, અહીંયાથી લઈને 16 વર્ષ સુધી 12 વર્ષ તક આ મદ્રેસામાં એક દીકરો કે દીકરી તાલીમ લે છે. અને અલ્હમ્દુલિલ્લાહ 218 તાલીબે ઇલ્મ આ મદ્રેસામાં છે, કારણ કે આ આપણો મેઇન મદ્રેસો છે જેને આપણે બુઝુર્ગ મદ્રેસો કહી શકીએ. બીજા 3 મદ્રેસાઓ છે આપણા પાસે, એક વેસ્ટમાં છે, ઈસ્ટમાં છે, સૌફમાં છે. એમ કુલ મળીને 300 તાલીબે ઇલ્મ આપણા 4 મદ્રેસાની અંદર ઇલ્મ હાસિલ કરે છે. એટલે તમે માની લ્યો કે નાની નાની જમાતમાં કુલ મળીને 82 તાલીબે ઇલ્મ થયા ને આપણે ત્યાં 218, તકરીબન 38 અહીંયા માટે. અહીંયા જો તમે જો અસેમ્બલીમાં તો 38 પ્રોફેસર પોતાનું બલિદાન આપે છે, ભોગ આપે છે. માશાલ્લાહ લગભગ મેજોરિટી લીલા ભોગ આપે છે અને મેજોરિટી યાને કે 90% આપણી મા બહેનો છે. અને એ મા બહેનોથી વધારે માનું મમતા કોણ દેખાય છે? એ તો અહેસાન છે આપણી મા બહેનોનો કે બીબી ઝૈનબના નકશે કદમ પર ચાલી ને આ કામને અંજામ આપ્યો. આ તમે જોઈ શકો છો, આ તો ફક્ત એક નમૂનો છે, તમને હું થોડી ઘણી ક્લાસીસ બતાવીશ, તમે નજર નાખજો. અને આપણે ત્યાં નવેમ્બર 2018થી મદ્રેસા સેન્ટર ઓફ એક્સેલન્સના જે તરબિયાના પ્રોગ્રામ છે એની ઉપર આપણે કાયમ છીએ. ખુશીની વાત એ છે કે આ તરબિયાના પ્રોગ્રામ ભલે ઇંગ્લિશમાં અમને મળ્યા પણ અમારી લોકલ ટીમ એને ફ્રેન્ચમાં ટ્રાન્સલેશન કરી અને આજે આ રોશની મોરિસ તક પહોંચાડે છે અને ત્યાં પારિસ તક પહોંચાડે છે. અહીંયાની જ ટીમ આ રોશની પહોંચાડે છે અને નજદીકમાં ઇન્શાલ્લાહ એ મને અમીનભાઈ એમાં ના નહીં પાડે, જરૂર માડાગાસ્કરમાં પણ આ સૂરજ ઉગી જશે એમ છે ઇન્શાલ્લાહ. અને આપણે દુઆ કરીએ કે આપણે બધા એક જ નિવો ઉપર, એક જ પ્રોગ્રામ, એક સિલેબસ હાથમાં હાથ નાખીને આગળ વધીએ. અને આની અંદર મદ્રેસા તો કામ કરે પણ તમારા લીડરોનું વધારે કામ રહેશે ઇન્શાલ્લાહ. અને મને યકીન છે કે તમે લોકો મહેનત કરો છો અને દુઆ પણ છે કે ખુદાવંદે કરીમ તમો લીડરોને તમારા ઉપાડેલા કાર્ય, તમારું જે કામ છે લીડરનું, એમાં તમને સફળતા અને સલામતી આપે ઇન્શાલ્લાહ, તાકી આપણી કામ આગળ વધે. ટૂંકમાં એ કે અલ્હમ્દુલિલ્લાહ આ રેનિયનના ટાપુ ઉપર આપણા મદ્રેસા ચાલે છે અને આ મદ્રેસામાં જ્યારે અમને કિતાબોની જરૂરત પડે છે તો અમે ઓર્ડર આપીએ છીએ આફ્રિકા ફેડરેશનને, જેના એમસીએના રિપ્રેઝન્ટેટિવ છે આપણા હમીદભાઈ શરીફ. અને હમીદભાઈ શરીફ આપણને હૃદય સુધી આપણી જે માગણી અને અરજી હોય છે એને પહોંચાડે છે અને આ કિતાબો દુબઈથી અહીંયા તક સફર કરે છે આપણા સ્થાનિક જમાતના પ્રમુખ સાહેબ અલહાજ ઝમીરભાઈના કન્ટેનરમાં, કે જે આપણને આમાં પણ પૂરો બલિદાન આપે છે. એટલું જ નહીં પણ મને અગર જો હું વખાણ કરું તો એ વખાણને લાયક છે, કારણ કે હમણાં તમને બતાવીશ કે આક્ષિન જમાત આપણી લોકલ જમાત આપણને 4 ક્લાસરૂમ નવા બનાવી દીધા. એની અંદર જેટલું મટીરિયલ નાખ્યું એ બધું કાયદા પ્રમાણે નાખી દીધું. આ બધું આક્ષિનનું કામ છે. આ આખો મદ્રેસો રંગી દીધા, આ બધી બત્તીઓ જે અસલી હતી એને એ લોકો ઇકોનોમિક એનર્જીવાળી બનાવી અને વધારે રોશની આપે એ પણ એ લોકોએ કામ કરી દીધું છે. અને હજી ઘણા એ લોકોના મદ્રેસા બારામાં પ્રોજેક્ટ છે જે મને બતાવતા જાય છે, તાકે હું જોઉં, મારું દિલ ખુશી થાય, હું દુઆ પણ દઉં અને આશા રાખું કે ના, આ લોકો મને બતાવ્યા છે તો હવે આ કામ આગળ વધશે. કારણ કે જે આજે તમે જગ્યા જોઈ રહ્યા છો અહીંયા ઇન્શાલ્લાહ એ લોકો એવી રીતના આપણને નાખી દેશે મટીરિયલ કે બચ્ચાઓ જ્યારે રમે અને પડે તો એ લોકોને દુઃખ ન થાય. તો આ બધું કામ અલ્હમ્દુલિલ્લાહ આક્ષિન જમાત આપણને કરી દે છે એટલે એમને વખાણ કરું છું. બાકી અમીનભાઈ જેમ કે અહીંયા હાજર છે, મને ખાસ કીધા છે જરૂર પડે આફ્રિકા ફેડરેશનની અમે લબ્બેક કહેશું તરત જ. અને આપણા બધા ફોર્માસીઓ આફ્રિકા ફેડરેશને ટ્રેનિંગ બધા ઇંતજામ કર્યા છે, કારણ કે તમને તો ખબર હશે કે એમસીએને લેવા માટે આપણને TSP કરવું જોઈએ, આપણને ઇન્ટેલ કરવું જોઈએ, આપણને ટ્રેનિંગ લેવું જોઈએ આ તરબિયાના ફોર્માસીઓનું. આ બધાએ ફોર્માસીઓ બધા ટ્રેનિંગ
અલ્હમ્દુલિલ્લાહ આફ્રિકા ફેડરેશન આપણને એનો ઇંતજામ કરી આપે છે. તો બસ ટૂંકમાં આટલું જ મને કહેવું હતું કે આપણા મદરેસા ખુદાનું લાખ લાખ શુકર છે, મોમિનોની દુઆ છે, લીડરોની મદદ છે અને માવિત્રોનો છાયો છે અને ખાસ ખાસ આપણા ઓલમાઓનો મુબારક હાથ છે. આગા સિસ્તાની સાહેબ કિબલા જ્યારે એની મુલાકાત લઉં ને મદરેસાની વાત કરું તો કેટલી વાર સુધી બિચારા દુઆ આપે આપણને, સમય જાણે. તો આ બધાએ અલ્લાહની મીઠી નજર, આ બધાએ આપણા ઓલમાઓની નું કરમ, એ લોકોની નજરાણું, એ લોકોનો છાયો અને આપણા લીડરો તેમજ આપણા માવિત્રો સાથે મળીને બધી એનર્જી સાથે મળે ને, જ્યાં સંપ હોય ત્યાં જંપ, ત્યારે કામ આગળ વધે. અલ્હમ્દુલિલ્લાહ આજે તમે જોઉ છો, ખુદાનું લાખ લાખ શુકર છે. તો હું તમારો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું, તમે તમારો ટેમ આપ્યા. અમીનભાઈ તમે પણ હાજર થયા, હમણાં બોલી ગયા કે પહેલી ફેરે હું ઓફિશિયલમાં આવ્યો છું. હવે મને નથી આવડતું કે સ્તાતી ઓફિશિયલ કેમ બોલે, પણ હું અમીનભાઈ અવારનવાર તમને કહું છું એક મદરેસાના સેવક તરીકે કે આવો અમીનભાઈ આપણી મુલાકાતે, આવો આપણે ખુશી મળશે. એક તરીકે પણ કીધો તો આખી એકીપ લઈને આપણી મુલાકાતે દેવા, અને આજે માશાલ્લાહ તમે વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ રહીને અમારી મુલાકાતે આવ્યા છો. ઝમીરભાઈ તો મને હંમેશા દેખાય છે સ્થાનિક જમાતના પ્રમુખ, તો એ હું ફિકર બહુ કરતો નથી. કાંઈ કામ પડે તો આ પરવારા જાતે ભેગા થાય એટલે કહી દઈએ, પણ તમારા જેવા સાથે મારે મળવું કોઈ એક સમય ખપે, કારણ કે મને હજી બીજી ઘણી વાત કરવાની હોય પણ આ સમય નથી. એ બધી જોશું ઇન્શાલ્લાહ, ખુદા મોકો આપશે ને જો આ વસવાટ દરમિયાન કાંઈ વાતચીત થઈ ગઈ તો સાથે મળીને આપણે બેસીને વાત કરશું. ઓકે, જઝાકલ્લાહ ખૈર. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહ વ બરકાતુહ.